તો આ તરફ વાત કરીએ કચ્છની. કચ્છમાં પણ ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ભુજ ખાતે 2000 થી વધુ લોકો એકઠા થઈ અને તેઓએ યોગ કર્યા. આ દરમિયાન રાજ્ય કક્ષાના મંત્રી વાસણભાઈ આહિર, ધારાસભ્યો, સાંસદ તેમજ કલેક્ટર સહિતના અધિકારીઓ પણ જોડાયા. બીજી તરફ ગોધરામાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગોધરામાં પોલીસ ગ્રાઉન્ડ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી જયદ્રથ સિંહની હાજરીમાં યોગ દિવસની ઉજવણી કરાઈ. આ દરમિયાન જિલ્લા પ્રમુખ, એસપી, કલેક્ટર પણ જોડાયા. વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજ્યમાં પણ અલગ અલગ સ્થળોએ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં આંબેડકર અંત્યોદય નિગમના ચેરમેન સહિતના લોકોએ પણ યોગ કર્યા. જિલ્લામાં 290 કેન્દ્ર પર 1.18 લાખ લોકોએ યોગ કર્યા. બીજી તરફ અરવલ્લીમાં પણ યોગ દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાના યોગનો કાર્યક્રમ યોજાયો. મોટી સંખ્યામાં યુવાનોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો. ડ્રોન દ્વારા આ યોગના આકાશી દ્રશ્યો લેવામાં આવ્યા. તો બોટાદ અને અરવલ્લીના દ્રશ્યો આપની સામે. જ્યારે સમગ્ર વિશ્વમાં આજે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે રાજ્યના અને દેશના મોટાભાગના જે વિસ્તારો છે, સ્થળો છે, શહેરો છે, ત્યાં પણ અલગ અલગ જગ્યાએ યોગના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું અને લાખો લોકોએ યોગ કર્યા. તો સમગ્ર દેશભરમાં યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે હવે સુરતમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ત્યારે સુરતમાં ગણપત વસાવા, મેયર, સાંસદ અને ધારાસભ્યોએ પણ યોગ દિવસની ઉજવણી કરી. આ દરમિયાન કલેક્ટર સહિતના સરકારી અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. બીજી તરફ દ્રશ્ય છે રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. આ દરમિયાન દિવ્યાંગો પણ જોડાયા, બાળકો પણ યોગ કરવા માટે જોડાયા. આ ઉપરાંત બનાસકાંઠાના પાલનપુર ખાતે ચોથા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ. કેન્દ્રીય મંત્રી હરિભાઈ ચૌધરી ખાસ હાજર રહ્યા. રાજ્યકક્ષાના મંત્રી પરબત પટેલ અને કલેક્ટર સંદીપ સાગલે સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા. ભારત દેશની અંદર આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈની પ્રેરણાથી આજે દરેક જગ્યા ઉપર યોગ દિવસની ઉજવણી ત્યાં કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યમાં પણ દરેક જિલ્લા મથકોએ જિલ્લા કક્ષાનો કાર્યક્રમ અને આજે રાજકોટ મહાનગર ન્યાયાંગણાઓનું થયું છે. રાજકોટમાં પણ રેસકોર્સ ગ્રાઉન્ડમાં આજે રાજકોટવાસીઓ દ્વારા આજે યોગ કરવામાં આવ્યો છે. સાથે ખુશીની વાત એ છે કે દિવ્યાંગ બાળકો પણ આ યોગની અંદર જોડાઈને એક સક્રિયતા રીતે ભાગ પણ લીધો છે. યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને અરવલ્લીમાં પણ લોકોએ વિવિધ યોગ કર્યા. અમદાવાદની ગુજરાત વિદ્યાપીઠ ખાતે વિદ્યાર્થીઓએ યોગ દિવસની ઉજવણી કરી. ગાંધીનગરમાં પણ મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા. તો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પણ યોગ કરી ફિટનેસ મિશનમાં ભાગ લીધો. બીજી તરફ સુરતમાં પણ મોટી સંખ્યામાં લોકોએ યોગ કર્યા. બોલિવૂડ સ્ટાર સુનિલ શેટ્ટી પણ ખાસ કાર્યક્રમમાં હાજર રહ્યા અને યોગ કર્યા. સુનિલ શેટ્ટીએ ઉપસ્થિત તમામ લોકોને મિશન ફિટ ઇન્ડિયામાં સહકાર આપવાની વાત કરી. અરવલ્લીમાં પણ યોગ દિવસની ભારે ઉજવણી થઈ. મોડાસા ખાતે બાળકોએ અનોખી રીતે સ્કેટિંગ કરીને યોગ કર્યા. અરવલ્લી જિલ્લામાં પ્રથમવાર સ્કેટિંગ દ્વારા વિવિધ યોગાસન રજૂ કરવામાં આવ્યા. તો આજે વિશ્વ યોગ દિવસ, જેની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ અને વડોદરામાં પણ લોકોએ આ દિવસની ઉજવણી કરી. મોટી સંખ્યામાં લોકો યોગ કરવા માટે ઉમટી પડ્યા. અબાલ વૃદ્ધ સૌ કોઈએ યોગ કરીને આ કાર્યક્રમમાં અને આ દિવસની ઉજવણીમાં ભાગ લીધો. દેશભરમાં જ્યારે યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરી. આજ વચ્ચે સમય નીકાળીને તણાવ મુક્ત બનવા, નિરોગી બનવા અને શરીર, મન, બુદ્ધિ, આત્મા એ બધાના કલ્યાણ માટે આ યોગ આવશ્યક છે. આજે ગુજરાતમાં 75 લાખથી વધુ લોકોએ યોગમાં ભાગ લીધો છે. યોગની પ્રવૃત્તિઓનો વિસ્તાર ગુજરાત કરી રહ્યું છે. યોગ યુનિવર્સિટી, યોગ વિદ્યાલયો અને યોગને વધુ વ્યાપક પ્રમાણમાં પોપ્યુલર બનાવવા ગુજરાત અને રાજ્ય સરકાર સાથે મળીને